हाय फ्रेंड्स, गुड मॉर्निंग। शाम बेस्कूल डॉक्टर विजय सर आप सर्वनु स्वागत करूँ छूँ। आज आप केन्द्र अनुरागी प्रक्रिया क्रियाविधि समझवानी छे। आनी पहला मारा जूना वीडियो लेक्चर नी अंदर मैं तमने आ वीडियो लेक्चर मोकल्यो छे, पण मने एवुं लागे छे के एक वखत तमने फरीथी आज केन्द्र अनुरागी योगशील प्रक्रिया केवी रीते थाय छे એની ક્રિયાવિધિ શું છે, આલ્ડિહાઇડ અને કીટોનની અંદર આપણે પ્રતિક્રિયાત્મકતાની સરખામણી કરીએ તો આલ્ડિહાઇડ શુક્રવા વધારે પ્રતિક્રિયાત્મક છે અને સાયનોહાઇડ્રિન નિપજ બનાવવા માટે હાઇડ્રોજન સાયનાઇડ સાથે કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયા કેવી રીતે કરે છે અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાની પ્રક્રિયા કાર્બોનિલ સંયોજનમાં કેવી રીતે થાય છે એ આપણે આજે ત્રણ ચાર ટોપિકનો વિડીયો સમજવાનો છે। તો અત્યારે આપણે એવું સમજીએ છીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ, અહીં લખું છું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ। કેવી રીતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ખરેખર થાય છે? આલ્કિન જેવા સંયોજનો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે, એની કરતાં વિપરીત આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ આપે છે। ખરેખર આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એ સમજવા માટે આપણે એની ક્રિયાવિધિનો અભ્યાસ કરવો પડે। તો હું અહીંયા કાર્બોનિલ સંયોજન દોરું છું। આ કાર્બોનિલ સંયોજન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા, આ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા માઇનસ વન। કાર્બોનિલ સંયોજનમાં કાર્બન છે આંશિક ધન વીજભારિત છે અને ઓક્સિજન છે આંશિક ઋણ વીજભારિત છે। તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે ઋણ આયન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી ધ્રુવીય કાર્બન ઉપર એવી રીતે હુમલો કરે કે જેથી કરીને એ સમતલને લંબ હોય અથવા તો એની જે બંધારણ હોય એ બંધારણને લંબ હોય એ રીતે હુમલો કરે છે અને આપણને આની મધ્યમવર્તી નિપજ મળે। આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, આ તબક્કો પહેલો છે અને આ ધીમી પ્રક્રિયા છે। તો આની અંદર જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે એટલે સમતલને લંબ, આ સમતલીય છે, સમતલને લંબ એવી રીતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કાર્બન ધન ઉપર હુમલો કરે અને ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બનાવે, એટલે ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન આ તમારે કાર્બન સમજવાનું। આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે ઈ હુમલો કરીને કાર્બન સાથે જોડાઈ ગયો, આને તમે એ કહી શકો, આને બી કહી શકો, અહીંયા તમે એ છે ડોટ 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 જાય, બી છે એ તમે ઘાટુ સ્વરૂપે બતાવી શકો ચોપડી પ્રમાણે જઈએ તો। તો અહીંયા આપણને એ પાછો મળે છે, આ એ છે, આ બી છે અને અહીંયા ઓક્સિજન છે માઇનસ સ્વરૂપે આવે, એટલે આપણને એક આ મધ્યમવર્તી આલ્કોક્સાઇડ નિપજ મળે જે સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય મધ્યમવર્તી આલ્કોક્સાઇડ નિપજ મળે। હવે આમાં શું થશે કે આની અંદર પ્રોટોન છે હુમલો કરશે, એસિડિક મીડિયમમાં પ્રક્રિયા થાય એટલે પ્રોટોન છે હુમલો કરે, આ ઝડપી તબક્કો છે પ્રતિવર્તી પ્રક્રિયા ઝડપી તબક્કો અને આપણને
तटस्थ निपज प्राप्त થશે એટલે આ કાર્બન સમજવાનું આ એનયુ સમજવાનું આ આપણો એ આ આપણો બી અને ઓએચ આ થાય ઓએચ આ તટસ્થ આપણે નિપજ મળે આ યોગશીલ નિપજ છે चतुष्पलकीय योगशील निपज मळी आपणे आ रीते ज्यारे आ अवस्था प्राप्त थशे त्यारे आ कार्बन जे sp3 संकरण वाळो थई जशे अने आ कार्बन पण sp3 संकरण वाळो छे अहींया कार्बन sp2 संकरण वाळो होतो पण ज्यारे केंद्र अनुरागी प्रक्रिया के ध्रुवीय आंशिक धन युज्वारित कार्बन उपर हुमलो कर्यो ત્યારે sp2 સંકરણ ધરાવતો કાર્બન sp3 સંકરણ વાળો થઈ ગયો અને સમચતુષ્પલકીય મધ્યમવર્તી આલ્કોક્સાઇડ આપણને નિપજ મળી આ સમચતુષ્પલકીય આલ્કોક્સાઇડ સાથે પ્રોટોન હુમલો કરે જે ઋણ આયન છે પ્રોટોન ધન આયન છે OH બની જશે એટલે તટસ્થ નિપજ આપણને મળશે અને આ નિપજને આપણે યોગશીલ નિપજ કહી શકીએ આ રીતે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે કાર્બોનિલ કાર્બન પર હુમલો કરે સમચતુષ્પલકીય આલ્કોક્સાઇડ છે મધ્યમવર્તી નિપજ મળે ત્યાર પછી એમાં પ્રોટોન ઉમેરાય અને પ્રોટોન ઉમેરાય એટલે તટસ્થ યોગશીલ આપણે નિપજ પ્રાપ્ત થાય આ રીતે આખી આખી પ્રક્રિયા છે એ આપણે સરળતાથી સમજી શકીએ એટલે એક વિભાગ આપણો પૂરો થયો હવે આપણે બીજો ટોપિક સમજીએ છીએ પ્રતિક્રિયાત્મકતા પ્રતિક્રિયાત્મકતા કોની આપણે કમ્પેરીઝન કરવાની છે તો કે પ્રતિક્રિયાત્મકતા આપણે આલ્ડિહાઇડ ની કરીએ આલ્ડિહાઇડ પછી આ કીટોન જે એલિફેટિક છે અને અહીંયા આપણે એરોમેટિક લઈએ હવે આપણે એવું કહી શકીએ કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા આલ્ડિહાઇડની છે એની કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા છે એ એલિફેટિક કીટોનની છે અને એની કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા એ એરોમેટિક કીટોનની છે કેવી રીતે શું કરવા તો આપણે આલ્ડિહાઇડની અંદર આ કાર્બોનિલ કાર્બન અહીંયા તમે H લખો અને અહીંયા H લખો એટલે આ થી ફોર્માલ્ડિહાઇડ તમે અહીંયા C ડબલ બોન્ડ O કરો અહીંયા H લખો અને અહીંયા તમે CH3 લખો તો આ થી મિથેનોલ હવે તમે જુઓ છો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાને જો હુમલો કરવો હોય તો હાઇડ્રોજન છે બે બાજુ એટલે અવકાશીય અવરોધક અસર સૌથી ઓછી થશે એટલે હાઇડ્રોજન સૌથી વધારે પ્રતિક્રિયાત્મક બને એને પરિણામે ફોર્માલ્ડિહાઇડની અંદર સૌથી ઝડપી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય પછી તમે ઇથેનોલની વાત કરો તો ઇથેનોલની અંદર અહીંયા એક આલ્કાઇલ સમૂહ છે હાઇડ્રોજન કરતા આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ વધારે અવકાશી અવરોધક અસર ઊભી કરે આ નાનો અણુ છે આ મોટો અણુ છે જેમ અણુ કાર્બનની આજુબાજુ વધારે એમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને હુમલો કરવા માટેની અગવડતા વધે મતલબ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો ઝડપથી કરી શકે નહીં એટલે સૌથી વધારે ફોર્માલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા થાય એની કરતાં ઓછી છે ઇથેનોલની પ્રતિક્રિયાત્મકતા થાય હવે હું તમને કીટોનની વાત કરું તો કીટોનની અંદર બે જગ્યાએ આલ્કાઇલ સમૂહ આવવા જોઈએ તો અહીંયા તમે એક જગ્યાએ આલ્કાઇલ સમૂહ છે અહીંયા તમને બે જગ્યાએ આલ્કાઇલ સમૂહ લાગે છે એટલે ક્રાઉડ વધી ગયું એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને હુમલો કરવા માટે વધારે અગવડતા ઊભી થાય એટલે એની કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક કીટોનની થાય હવે એરોમેટિક આપણે કીટોન લઈએ તો આ એરોમેટિક કીટોન આ એસિટોફિનોન છે
આ છે એસિટોફિનોલ આ કાર્બોને કાર્બનની બંને બાજુએ મોટા અણુ છે એટલે કે આ તો મોટો અણુ છે આ આલ્કાઇલ છે એટલે કેન્દ્રનો રાસાયણિક પ્રક્રિયાને હુમલો કરવા માટે સૌથી વધારે તકલીફ પડે એટલે આની પ્રતિક્રિયાત્મકતા એસિટોન કરતા ઓછી હવે હું બેન્ઝોફિનોલ દોરું તો તમે સમજી શકશો કે બે બાજુ બેન્ઝીન હોય તો એનો મતલબ એમ થાય સોરી એનો મતલબ એમ થાય કે પ્રતિક્રિયાત્મકતા છે એ ઘટે આ છે બેન્ઝોફિનોલ આ કાર્બોનિલ કાર્બનની બંને બાજુએ બે મોટા અણુ આવી ગયા એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી થાય મતલબ એવો થાય કે જેમ અવકાશીય અવરોધક વધે અહીંયા બે હાઇડ્રોજન બે નાના અણુ અહીંયા એક મોટો એક નાનો અણુ અવકાશીય અવરોધક અસર વધી એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટી અહીંયા બે આલ્કાઇલ સમૂહ એટલે અવકાશીય અવરોધક અસર વધી એટલે એની કરતાં પ્રતિક્રિયાત્મકતા ઘટી અહીંયા તમે જુઓ કે એક આલ્કાઇલ છે અને એક બેન્ઝીન છે એટલે આ એક બહુ મોટો અણુ એક આ આલ્કાઇલ એટલે આની કરતાં આની પ્રતિક્રિયાત્મકતા ઓછી અને અહીંયા બે બેન્ઝીન રિંગ છે એટલે તમે સમજી શકો છો કે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી થાય મતલબ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાને હુમલો કરવા માટે કાર્બોનિલ કાર્બનની આજુબાજુ જેમ નાના અણુ હોય અથવા તો હાઇડ્રોજન જેવો પરમાણુ હોય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એની ઉપર ઝડપથી હુમલો કરી શકે અને પ્રક્રિયા ઝડપી બને એટલે ફોર્માલ્ડિહાઇડ સૌથી ઝડપી પ્રક્રિયા આપે એની કરતાં ધીમી પ્રક્રિયા ઇથેનોલ આપે એની કરતાં ધીમી પ્રક્રિયા એસિટોન આપે એની કરતાં ધીમી પ્રક્રિયા એસિટોફિનોન આપે અને એની કરતાં ધીમી પ્રક્રિયા છે એ બેન્ઝોફિનોન આપે કારણ કે અવકાશીય અવરોધક અસર વધતી જાય છે જેઈ નીટ માટે આ ખૂબ અગત્યનો ટોપિક છે એટલે બરોબર તમે સમજજો તો આ ક્લિયર થઈ ગયું આપણે રિવિઝન કરાવી દીધું હવે આપણે યોગશીલ પ્રક્રિયા સમજીએ છીએ કાર્બોનિલ કાર્બનમાં યોગશીલ પ્રક્રિયા અને એમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરવાની યોગશીલ પ્રક્રિયા હાઇડ્રોજન સાયનાઇડ HCN ઉમેરવાની યોગશીલ પ્રક્રિયા કેવી રીતે થશે તો કે હાઇડ્રોજન સાયનાઇડ છે ને એ ધીમી પ્રક્રિયા આપે છે એટલે હાઇડ્રોજન સાયનાઇડ ને હાઇડ્રોજન HCN થાય એ ધીમી પ્રક્રિયા એટલે હાઇડ્રોજન સાયનાઇડ ને જો બેઝ થી ઉદ્દીપિત કરવામાં આવે તો આપણને સાયનાઇડ છે એ પ્રતિ સૌથી સક્રિય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક મળે તમે સમજી શકો છો કે આ H છે એ OH સાથે જોડાઈ જાય એટલે H2O બની જાય અને H+ છે ને CN- છે H+ છે એ OH સાથે જોડાઈ ગયો એટલે આ તટસ્થ થઈ ગયું CN- છૂટો પડી ગયો આ સાયનાઇડ આયન છે એ પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એટલે HCN સીધી પ્રક્રિયા ન કરે કારણ કે ધીમી પ્રક્રિયા આપે હાઇડ્રોજન સાયનાઇડ ને બેઝ થી ઉદ્દીપિત કરવામાં આવે અને વધુ સક્રિય સાયનાઇડ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પહેલા મેળવવામાં આવે અને ઈ સાયનાઇડ છે ઈ કાર્બોનિલ કાર્બન ઉપર હુમલો કરે અને પછી આપણને એ હાઇડ્રોજન સાયનાઇડ ધરાવતી કાર્બોનિલ કાર્બન વાળી યોગશીલ નિપજ મળે જેને સાયનોહાઇડ્રિન કહેવામાં આવે જે નિપજ બનશે એ સાયનોહાઇડ્રિન બનશે કેવી રીતે બનશે તો આ છે કાર્બોનિલ કાર્બન એની પ્રક્રિયા પહેલા CN માઇનસ સાથે થાય એટલે એક સંયોજકતા CN ની છે એ કાર્બન સાથે C એક સંયોજકતા થી જોડાઈ જાય એક સંયોજકતા ઓક્સિજન ની વધે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે અને ધીમી પ્રક્રિયા છે
એટલે આધીની પ્રક્રિયા એટલે આપણને સમચતુષ્ફલકીય નિપજ પ્રાપ્ત થાય હવે શું થશે તો કે સમચતુષ્ફલકીય મધ્યમવર્તી સંયોજન પ્રાપ્ત થશે આ છે મધ્યમવર્તી સંયોજન નિયમ એવો જ રહેશે આ કાર્બન sp3 સંકરણ વાળો થઈ જશે અને અહીંયા કાર્બન sp2 સંકરણ વાળો છે હવે આમાં પ્રોટોન મૂલો કરશે h+ એટલે ઈ h+ ઓ સાથે જોડાઈ જાય એટલે આપણે સાયનોહાઇડ્રિન નિપજ મળી જાય આ છે સાયનોહાઇડ્રિન યોગશીલ નિપજ કારણ કે પ્રક્રિયા છે ઈ HCN ઉમેરવાની છે HCN ઉમેરાણો કરી પણ પહેલા CN ઉમેરાણો અને પછી H ઉમેરાણો એટલે ટોટલ પ્રક્રિયામાં ઉમેરાણો HCN C ડબલ બોન્ડ O હતા તો C અને O ઉમેરાણો CN અને H એટલે ઉમેરાણો HCN ઉમેરાણો પણ HCN છે બે તબક્કામાં ઉમેરાણો સીધો HCN પ્રક્રિયા નો કરે કારણ કે બહુ ધીમી પ્રક્રિયા આવે છે એટલે HCN ને બેઝ થી ઉદ્દીપિત કરી અને સાયનાઇડ કેન્દ્રનો રવે પ્રક્રિયા જે પ્રબળ છે એ બનાવવામાં આવે ઈ ધ્રુવીય કાર્બન ઉપર હુમલો કરે આ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પ્રક્રિયા થાય જે પ્લસ હોય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય અને માઇનસ હોય ઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય એટલે માઇનસ વાળો પ્લસ ઉપર હુમલો કરે એટલે આપણે સમચતુષ્ફલકીય મધ્યમવર્તી સંયોજન મળે જે એચ પ્રોટોન એની ઉપર પ્રક્રિયા કરે એટલે ઓ માં H+ છે ઓ માઇનસ છે એ જોડાઈ જાય અને OH બની જાય જે તટસ્થ નિપજ આપણે આવે તો આ રીતે આપણે સાયનોહાઇડ્રિન યોગશીલ નિપજ પ્રાપ્ત થાય છે તો આ સાયનોહાઇડ્રિન યોગશીલ નિપજ બનાવવાની પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાથી હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરવાની HCN ઉમેરવાની પ્રક્રિયા આ રીતે HCN ઉમેરાય છે કાર્બોનિલ કાર્બન ઉપર અને આપણે સાયનોહાઇડ્રિન છે એ નિપજ પ્રાપ્ત થાય છે પછી આપણે હવે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાની પ્રક્રિયા જોઈએ એટલે હવે બીજી યોગશીલ પ્રક્રિયા જોઈએ છીએ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ SO3 એટલે સલ્ફાઇડ કહેવાય આ છે સોડિયમ હાઇડ્રોજન અથવા બાય સલ્ફાઇડ ઉમેરવાની યોગશીલ પ્રક્રિયા તો આપણે કાર્બોનિલ કાર્બન લેવાનો આ છે કાર્બોનિલ કાર્બન એની પ્રક્રિયા NaHSO3 સાથે કરવાનો NaHSO3 સાથે કરવાનો તો આપણે ખબર છે કે કાર્બન છે આંશિક ધનવિજભારી છે ઓક્સિજન છે આંશિક ઋણવિજભારી છે આમાં સોડિયમ છે ધનવિજભારી છે અને HSO3 છે ઋણવિજભારી છે તો અહીંયા તમને એવું ચોખ્ખું દેખાય છે કે Na છે એ O સાથે જોડાઈ જશે એક સંયોજકતામાં અને SO3H છે એ કાર્બનની બીજી સંયોજકતા સાથે જોડાઈ જશે એટલે આપણે જે મધ્યમવર્તી સંયોજન મળે એ આપણે સીધું મેળવીએ છીએ આ કાર્બન એના બે ગણ અહીંયા આવે ONA અને અહીંયા HSO3 છે એને OHSO2 પણ કહી શકીએ એટલે થઈ ગયો HSO3 ડાયરેક્ટ તમે HSO3 કરો તોય ચાલે અને એની બદલે તમે OHSO2 લખો તોય ચાલે બે એક જ છે હવે આ જે બાયસલ્ફાઇડ વાળી આપણને મધ્યમવર્તી નિપજ મળી સમચતુષ્ફલકીય
આ h છે એને ને સ્થાને આવી જાય અને ne છે h ના સ્થાને આવી જાય જેને કહેવાય પ્રોટોન સ્થાનાંતર એટલે અહીં આપણે પ્રોટોન સ્થાનાંતર લખીએ તો શું થશે તો કે ne છે એ h ના સ્થાને આવી જશે એટલે કાર્બન છે એ આમનું મેળો આ બે બંધ એકદમ અહીંયા થી જાય ne h ના સ્થાને આવી જાય એટલે SO3 એને આપણે ડાયરેક્ટ લખીએ અને અહીંયા લખીએ OH આ છે સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ આ છે સોડિયમ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ આ SO2 અને O એટલે SO3 લખ્યું મેં અને H ની જગ્યાએ Na આવી ગયું Na ની જગ્યાએ H આવી ગયું એટલે H ને Na ની જગ્યાએ લીધું એટલે OH થઈ ગયું અને H ની જગ્યાએ મેં Na લઈ લીધું એટલે આ Na આવી ગયું આ આપણી પાસે બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળે તો સોડિયમ બાયસલ્ફાઇડ ઉમેરવાની પ્રક્રિયા કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાની પ્રક્રિયા તમે આ રીતે સમજી શકો છો તો અહીંયા આપણે ત્રણ અગત્યના ટોપિક ધીમે ધીમે સમજ્યા જે ત્રણેય ટોપિકને હું તમને રિવિઝન કરાવી દઉં તો પહેલો ટોપિક હતો આપણો પહેલો ટોપિક હતો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની ક્રિયાવિધિ આ રિવિઝન છે તો આપણે કાર્બોનિલ કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એની ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે હુમલો કરશે એટલે આ કાર્બન ડબલ બોન્ડ વાળો છે એટલે sp2 સંકરણ ધરાવે છે એટલે એની સાથે કાર્બન જોડાઈ જશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે એટલે આ કાર્બન છે sp3 સંકરણ વાળો થઈ ગયો અને સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ છે એ મધ્યમવર્તી નિપજ મળી આ મધ્યમવર્તી નિપજની અંદર પ્રોટોન ઉમેરાઈ જાય એટલે આ O સાથે H જોડાઈ જશે એટલે આપણને OH વાળી નિપજ મળી ગઈ અને આને કહેવાય છે સમચતુષ્ફલકીય યોગશીલ નિપજ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ રીતે જોડાય છે અને પ્રક્રિયાને અંતે આપણી પાસે જે જવાબ આવે છે એ જવાબમાં sp2 સંકરણ ધરાવતો કાર્બન યોગશીલ નિપજ આપશે ત્યારે sp3 સંકરણ વાળો કાર્બન આપણને મળશે આવું આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ જેને આપણે રિવિઝન કર્યું પછી બીજી પ્રક્રિયા હતી આપણી પ્રતિક્રિયાત્મકતા કેવી રીતે સમજવી આલ્ડિહાઇડ કરતા કીટોન શું કરવા ઓછો પ્રતિક્રિયાત્મક છે કીટોન કરતા એસિટોફિનોલ શું કરવા ઓછો પ્રતિક્રિયાત્મક છે અને એસિટોફિનોલ કરતા બેન્ઝોફિનોલ શું કરવા ઓછો પ્રતિક્રિયાત્મક છે એનો આખો આધાર છે કાર્બોનિલ કાર્બન સાથે બાકીની જે બે સંયોજકતામાં જોડાયેલા પરમાણુ કે અણુ જો કાર્બોનિલ કાર્બન સાથે બાકીની બે સંયોજકતામાં નાના પરમાણુ હોય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકને કાર્બોનિલ કાર્બન પર હુમલો કરવો સહેલો પડે એટલે ઝડપી પ્રક્રિયા આપે એટલે આ HCHO છે આ ફોર્માલ્ડિહાઇડ છે તો ફોર્માલ્ડિહાઇડમાં કાર્બનની બે સંયોજકતા હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષાયેલી છે એટલે આમાં અવકાશીય અવરોધક નહીં થાય અથવા બહુ ઓછો થશે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઝડપથી હુમલો કરશે ઇથેનોલની અંદર એક આલ્કાઇલ અણુ આવી ગયો જે હાઇડ્રોજન કરતા મોટો છે એટલે આની અંદર આપણે વાત કરીએ છીએ ઇથેનોલની આ કીટોનની તો અહીંયા વાત કરવાની છે આપણે તો આ ઇથેનોલની અંદર એક આલ્કાઇલ અણુ છે અહીં લખું છું CH3 એક આલ્કાઇલ અણુ છે આ ઇથેનોલ છે તો એમાં આની આની કરતા અહીંયા અણુ એક મોટો બન્યો એટલે આની અવકાશીય અવરોધક અસર વધી એટલે આ ઓછો પ્રતિક્રિયાત્મક થાય આની કરતા પછી કીટોનની અંદર તમે જુઓ તો બે કાર્બનની સંયોજકતા આલ્કાઇલથી સંયોજાયેલી છે એટલે બે હાઇડ્રોજન કરતા અહીંયા તમને ચાર પરમાણુ મળે કાર્બન એક અને હાઇડ્રોજન ત્રણ અહીંયા કાર્બન એક અને હાઇડ્રોજન ત્રણ ટોટલ છ પરમાણુ કાર્બનની આજુબાજુ ગોઠવાઈ જાય એટલે અવકાશીય અવરોધક અસર વધે એટલે પ્રતિક્રિયાત્મકતા આ ઇથેનોલ કરતા એસિટોન કે પ્રોપેનોલની ઓછી થાય અહીંયા એક CH3 તો છે પણ અહીંયા બેન્ઝીન આવી ગયું અહીંયા CH3 છે ને અહીંયા બેન્ઝીન છે CH3 કરતા તો બેન્ઝીન મોટો વાળો છે કારણ કે બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન છે
જ્યારે CH3 માં એક કાર્બન ને ત્રણ હાઇડ્રોજન છે એટલે આમાં અવકાશીય અવરોધક અસર આની કરતા વધારે થાય એટલે આની પ્રતિક્રિયાત્મકતા એસિટોન કરતા ઓછી થાય અને તમે બેન્ઝો બ્યુટાનની વાત કરો તો બે બાજુ કાર્બનની સંયોજકતા બહુ મોટા અણુથી સંતોષાયેલી છે એટલે તમે સમજી શકો છો કે સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક છે એ બેન્ઝો બ્યુટાન થાય જે મીટની અંદર પ્રતિક્રિયાત્મકતાનો સાચો કયો ઓર્ડર છે એવો પ્રશ્ન પૂછાય તો તમે આ સાચો ઓર્ડર છે એ બરોબર તમે સમજી લેજો તો આ રિવિઝન કરી લીધું આપણે છેલ્લે આપણે હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરવાની પ્રક્રિયા સમજ્યા તો હાઇડ્રોજન સાયનાઇડ છે સીધી ધીમી પ્રક્રિયા આપે છે એટલે બેઝથી એને ઉદ્દીપિત કરવામાં આવ્યો એટલે પ્રબળ કેન્દ્રનોરાગી પ્રક્રિયા સાયનાઇડ મળે એ કાર્બોનિલ કાર્બન જે આંશિક ધન બીજવાળી છે એની ઉપર હુમલો કરે આ પ્રતિવર્તીને ધીમી પ્રક્રિયા છે એટલે મધ્યમવર્તી આપણે નિપજ મળે આ મધ્યમવર્તી નિપજમાં હાઇડ્રોજન છે એ ઉમેરી નાખો એટલે આપણે તટસ્થ સંયોજન સાયનોહાઇડ્રિન છે એ નિપજ પ્રાપ્ત થાય તો આ પણ આપણે એક વખત સમજી ગયા અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરવાની પ્રક્રિયા આપણે સમજીએ તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ની અંદર આ કાર્બોનિલ કાર્બન આંશિક ધન બીજવાળી આંશિક ઋણ બીજવાળી સોડિયમ ધન બીજવાળી છે ઓક્સિજન સાથે જોડાય અને આ માઇનસ છે એટલે કાર્બન સાથે જોડાશે એટલે કાર્બનની એક સંયોજકતા HSO3 અથવા OSO2H સાથે જોડાય અને NaO સાથે જોડાય એટલે આપણને બાયસલ્ફાઇડ મધ્યમવર્તી સમચતુષ્ફલકીય સંયોજન મળે આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે જે આપણે જાણીએ છીએ પછી પ્રોટોન સ્થાનાંતર કરવાનું એટલે H છે Na ના સ્થાને આવી જાય Na H ના સ્થાને આવી જાય એટલે H અહીં આવી ગયો ઓની બાજુમાં એટલે OH થઈ ગયો અને NH H ના સ્થાને આવી ગયો એટલે આપણે NaSO3 એવું આપણે કહી શકીએ કે SO3 Na પણ કહી શકીએ આ સોડિયમ બાયસલ્ફાઇડ ડિઓક્સી નિપજ આપણે પ્રાપ્ત થઈ તો આ રીતે આપણે રિવિઝન પણ સંપૂર્ણ કરી લીધું બહુ સરસ રીતે તમે આ લેક્ચર સમજ્યા છો હોમવર્ક મને બે વખત મોકલજો અને આજે તમારી MCQ ની ટેસ્ટ છે તો તમે સરસ રીતે ટેસ્ટ આપજો હોમવર્ક અચૂક મોકલજો થેન્ક યુ વેરી મચ